થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ સાત વિશે ગુજરાતી પ્રથમ સત્રાનું નિદાન કસોટી બે હજાર એકવીસ છે કુલગુણ ચાલીસ છે અને તમને બે કલાકનો સમય આપવામાં આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના પૂર્વે આપણે એક આ મોડલ પેપર મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ શું છે આ મોડલ પેપર છે તો આ પેપરમાંથી ઘણું બધું આવવાની શક્યતા છે તો વિડીયો પૂરેપૂરો જોજો કે પ્રથમ સત્રાનું નિદાન કસોટી બે હજાર એકવીસ વિષય ગુજરાતી ધોરણ સાત સમય બે કલાક કુલગુણ ચાલીસ પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવા ગુણ છે પહેલું સખી કોને વ્હાલાજી કહે છે પતિને પ્રિયતમને શ્રીકૃષ્ણને કે વાલમજીને તો શ્રીકૃષ્ણ એટલે કે ઓપ્શન સી જવાબ સાચો છે જોઈએ બીજો પ્રશ્ન મનુબહેન ગાંધીજીના શું થતા હતા પુત્ર પૌત્રી દોહિત્રી કે ભત્રી તો પૌત્રી એટલે બી આવશે ત્રીજો ભિખારી છ પૈસાનું શું જોખાવતો હતો દાળિયા મીઠાઈ જલેબી કે બરફી તો દાળિયા એ ઓપ્શન આવશે લેખક જીવન ઘરની તોતિક મો કોને કહે છે બાને પિતાજીને વાડાને કે ધર્મને તો પિતાજીને કે ઓપ્શન જવાબ આવશે આગળ જે પ્રશ્ન બીજો નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપવાના છે પાંચ ગુણ છે ટોટલ બરાબર છે તો પહેલાં કે લેખિકાએ હિન્દુસ્તાનના પિતા કોને કયા છે તો લેખિકાએ હિન્દુસ્તાનના પિતા ગાંધીજીને હિન્દુસ્તાનના પિતા કયા છે બીજું બાદ દેખાવે કેવા હતો તો બાદ દેખાવે નીચી બેઠીના બા દેખાવા નીચે બેઠી દળીના અને મજબૂત બધાના હતા જ દિયરને શિયાલદીપ શા માટે જવું છે તો દિયરને શિયાલદીપ પદમની નાર એટલે કે સુંદર સ્ત્રીને પરણવા જવું માટે જવું છે જોઈએ પ્રશ્ન નંબર ચાર જોઈએ કે સખી ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે તો સખી ગંગા જમના નીર કૃષ્ણના ચરણ પખાડવા માટે મંગાવે છે પાંચમું છોકરાની મા તરફ સોફરે શા માટે પર નજરે નાખી તો છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની મા તરફ સોફરે ઠપકા નજર નાખી પ્રશ્ન ત્રીજો જોઈએ કે નીચેના પ્રશ્ન ઉત્તર આપો પ્રત્યેકના બે ગુણ છે ટોટલ આઠ ગુણ છે બરાબર છે તો પહેલું આળસથી થતું નુકસાન ચાર પાંચ વાક્યોમાં લખો તો આળસથી શરીર અને મન બગડે છે આળસ સર્વ પ્રકારના દુરાચારની જનતા છે આળસો માણસ દેવાદાર રહે છે તે બીજાને ભારૂ બને છે આળસ આપણી આજ આપણી આજ લઈને આવતી કાલ આજ લઈને આવતી કાલ ઉદયની જેમ ખાઈ જાય છે આળસ શાંતિ અને સુખને હરનાર છે આળસથી કટાઈ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારું જોઈએ બીજું કે વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો તો વરસાદમાં ઘરમાં પુરાય રહેવું કોને ગમે અમે સૌ બાળકો ઘર બહાર દોડી જઈએ વરસાદની જોરદાર ધારાઓ જીરવાનો આનંદ લઈએ છીએ અમને પાણીમાં છબછબી કરવાની મજા પડે છે આ વરસાદ ઢેબરીયો વરસાદ ગીતો ગે ગાતો અમે વરસાદને આવકારીએ છીએ અમે કાગળની હોડીઓ બનાવી વરસાદના પાણીમાં તરતી મૂકીએ છીએ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ગાય કોની કોના ખેત ગાય કોના કોના ખેતરમાંથી પસાર થઈ તો ગાય સૌ સૌથી પહેલાં મહાદેવના ગાય સૌથી પહેલાં મહાદેવના માસીના ખેતરમાં પેઠી પછી કાકાના ખેતરમાં નાજી કાકાના ખેતરમાં શંકાના ખેતરમાં મહાદેવના ખેતરમાં પોતાના ખેતરમાં અને છેલ્લે ખુશાલમાંના ખેતરમાંથી પસાર થઈ હવે જોઈએ પ્રશ્ન નંબર ચોથો તો પ્રશ્ન નંબર ચોથામાં શું છે કે ભુ ભીખુ લેખક સામે શા માટે લુચાઈમાં 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 મોં કેમ મલકાવ્યું તો ભીખુએ પોતાના ભાંડો માટે જલેબી જતી કરી દાળિયા ન ખાધા લેખકે આ હકીકત જોઈ લેખકે એનું નામ પૂછ્યું પોતાની વાત લેખક કાઢી ગયા કાઢી ગયા એવું જાણીને ભીખુએ લુચાઈમાં મો મલકાવ્યું હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર આગળ ચોથો નીચેના શબ્દોના સમાધિ શબ્દો લખવાના છે પહેલો સૂર્ય તો રવિ અને ભાનુ કેળવણ તો ભણતર અને શિક્ષણ બીજું નીચેના શબ્દોના વેદવા શબ્દો લખવાના છે પહેલું પાકા તો કાચા ગરીબ તો શ્રીમંત તી નીચેના શબ્દોની જોડણી સુધારવા છે મોતી તો મોતી આ આવશે સાયકલ તો સાયકલ આ આવશે આગળ જોઈએ કે નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે તો જોઈએ અહીંયા પ્રયત્ન કર્યા વિના તો અનાયાસ વિચારોની પરંપરા તો વિચાર શૃંખલા પાંચમું નીચેના દરેક રૂઢિ પ્રયોગ ન થાપી તેનો વાક્ય પ્રયોગ કરવામાં પહેલું બળી અવતાર તો જીવન જીવન નકામું હોવું દીકરાના કુકરમાં જોઈને મા બાપને થયું કે બળ્યો અવતાર બીજું રામ રમી જવા એટલે કે મૃત્યુ પામું બસની અડફેટે આવતો જ વૃદ્ધ મહિલાના રામ રમી ગયા હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ હું જોડકા જોડો અને બહુ રાનમાં તો શું આવશે રાનમાં એક શું છે પ્રકૃતિ ગીત છે બરાબર છે બીજું બાનો વાડો તો એ પ્રવીણ દરજીએ લખ્યું છે પરીક્ષા તો એ પદ્ધડ પટેલ છે લેખક અને ધૂમ કહેતું તો એ ભીખુએ લખ્યું છે બરાબર છે તો એના જોડકા છે જે આપણી સીધી જોડેલા છે જોઈએ પ્રશ્ન નંબર નીચેની કાવ્ય પૂર્ણ કરવાની ચાર માર્ક્સ છે પહેલી સખી આદની ઘડી રળિયામણી મારો વાલોજી આવ્યા એ વધામણી જીરે સખી સખી આલા લીલા વાસળિયા વઢાવીએ મારા વાલાજીના મંડપ રચાવીએ જીરે સખી બરાબર છે બીજું તરણિયા તોરણ બા બારે બંધાવીએ મોતીડે ચોક પુરાવી જીરે સખી ગંગા જપના નીર મંગાવીએ મારા વાલાજીના ચરણ પખાડીએ જીરે સખી બરોબર છે રીતે આપણે કાવ્ય પંક્તિ પૂરો કરી શકીએ છીએ પ્રશ્ન સાચ જોઈએ કે ગાંધીજી વિશે દસ વાક્યો લખવા છે તો મહાત્મા ગાંધી તો મહાત્મા ગાંધીજીનો જન્મ ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરના ઓક્ટોબરની બીજી તારીખે પોરબંદરમાં થયો હતો તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે બાળપણ તેમણે હરિચંદ્ર નાટક જોયું શ્રવણની વાર્તા વાંચી તેની ગાંધી પર ઊંડી અસર થઈ માધ્યમિક શિક્ષણ પૂરું કરીને તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ગયા અને બેરિસ્ટર થયા ગાંધીજી વકીલત કરવા દક્ષિણ આફ્રિકા ગયા તેઓ તેમણે તેમનો કડવો અનુભવ થયો આ અન્યાય દૂર કરવા તેમણે અહિંસક લડત ઉપાડી તેઓ તેમાં સફળ થયા તેથી ભારત આવ્યા ભારતીય અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા બાપુજી આંદોલન ચલાવી અહિંસા અને સત્યાગ્રહના તેમના હતા સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો તેઓ સફળ થયા ઈસવીસન અઢારસો સુડતાળીસમાં ભારતને આઝાદી મળી તો અહીંયા આપણે પેપર સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જો તમને પેપર ગમ્યું હોય પેપર સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયો ગમે હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો છે એટલે ચેનલમાં નવા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું